સિટી બનાવવામાં આવ્યું છે. કિડ સિટીમાં કાંકરિયામાં ફરવા આવતા પ્રવાસીઓ કે જેને નાના બાળકો હોય તેની મુલાકાત લેતા હોય છે, ત્યારે કિડ સિટી 4000 સ્ક્વેર મીટરની જગ્યામાં તેનું ફરીથી આધુનિકરણ કરવામાં આવશે. અગાઉ પણ કિડ સિટીમાં અવનવી એક્ટિવિટી થતી હતી જેનાથી બાળકોને જ્ઞાન સાથે ગમત મળે તે પ્રકારની રમતો રાખવામાં આવી હતી, ત્યારે ફરીથી તેનું આધુનિકરણ કરવામાં આવશે અને કિડ સિટીને અપગ્રેડ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવશે. કિડ સિટીમાં આધુનિક રમતો સહિત પ્રવૃત્તિઓ માટે જુદી જુદી જગ્યાએથી આઈડિયાઓ મંગાવવામાં આવ્યા છે, તેના ઉપર કામ કરવામાં આવશે. જોકે કાંકરિયામાં દર વર્ષે કિડ સિટીની આવક વધતી જાય છે. આધુનિકરણ કર્યા બાદ કિડ સિટીની આવકમાં ચોક્કસપણે વધારો થશે તેવું તંત્રનું માનવું છે. હાલ કિડ સિટીમાં બીઆરટીએસ, ફાયર કોર્ટ, પોલીસ સ્ટેશન સહિત અન્ય થીમ આધારિત એક્ટિવિટી ચાલી રહી છે. આમાં વધારો કરી આધુનિકરણ કરી કિડ સિટીને વધુ આકર્ષણ બનાવવામાં આવશે. કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે બાળકો માટે લર્નિંગ બાય ડુઈંગ, કઈ વસ્તુ કરવાથી કઈ રીતે શીખી શકાય એ માટેની થીમ આધારિત ભારતભરમાં પ્રથમ એવું કિડ સિટી પ્રોજેક્ટનું લોકાર્પણ 31/12/2010 દિવસે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કર્યું હતું અને કોમર્શિયલ ઓપરેશન 1/1/2011 રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અને અત્યારે કિડ સિટીની અંદર બાળકો માટે લર્નિંગ બાય ડુઈંગના થીમ આધારે અલગ અલગ 17 એક્ટિવિટીઓ કાર્યરત છે, જેની અંદર રેડિયો સ્ટેશન, કિડ્સ ટેલિકોમ, પોલીસ સ્ટેશન, કોર્ટ રૂમ, જેલ રૂમ, હોસ્પિટલ, પ્રિન્ટ મીડિયા, આઈસ્ક્રીમ ફેક્ટરી વગેરે આ પ્રકારના 17 એક્ટિવિટીઝ ચાલુ છે, જેની અંદર બાળકો સ્વયં ભાગ લઈને જ્ઞાન સાથે ગમત મેળવે છે. આ કિડ સિટીના ઓપરેશનને લગભગ 13 વર્ષથી વધુનો સમય થયેલો હોય લેકફ્રન્ટ ખાતે આવતા નાના ભૂલકાઓ અને નાના મોટા વિદ્યાર્થીઓ માટે આ સિવાયની નવી એક્ટિવિટીઓ ઉમેરી શકાય અને વધુ લાભ મળે એના માટે કિડ સિટીની મુલાકાત લેવા માટે લોકોને આકર્ષવા માટે મોડર્નાઇઝેશન એન્ડ અપગ્રેડેશન ઓફ કિડ સિટી, એનું મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરવા માટે આપણે RFP બહાર પાડવામાં આવી છે, એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બહાર પાડવામાં આવ્યો છે અને એ ઓનલાઈન એપ્લિકેશન 8 જુલાઈ સુધીમાં એ કરી શકાશે અને ત્યારબાદ જે નવીનીકરણ થશે એની અંદર બાળકો માટે નવી વસ્તુઓ, નવી ચીજો જે છે એ કોર્પોરેશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સામાન્ય રીતે આર્ટ ગેલેરીમાં ચિત્ર પ્રદર્શનની કે ફોટોગ્રાફીની પ્રદર્શની યોજાતી હોય છે, ત્યારે તાપીના વ્યારામાં કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવતર